વડોદરામાં દૂષિત પાણીને લઈને ભાજપ કોર્પોરેટર મેદાને છે। જાગૃતિ કાકાએ દૂષિત પાણીની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી। એક અઠવાડિયાથી દૂષિત પાણી આવતા કોર્પોરેટરની પોસ્ટ અધિકારીને રજૂઆતની જગ્યાએ પોસ્ટ મુકતા વિવાદ સર્જાયો। સાઈ ગંગા શ્રેયસ વસંત વિહાર સોસાયટીમાં પાણીની સમસ્યા ઉદ્ભવી છે। એક અઠવાડિયાથી દૂષિત પાણી આવતા પોસ્ટ કરી ડ્રેનેજ કામગીરી જે છે તેમાં ખાસ કોઈ ધ્યાન ન અપાતા અને રસ્તા ઉબડખાબડ બનતા આ પોસ્ટ મૂકી છે। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, કઈ કઈ સોસાયટીમાં અને કેટલા દિવસથી આ પ્રકારે દૂષિત પાણી આવી રહ્યું છે? રીતિ, જે રીતે ભાજપના જે નગર સેવિકા છે જાગૃતિબેન કાકા, કે જે અવારનવાર અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે, અને હવે ફરી એકવાર તેમણે પોતાના વિસ્તારની જે ત્રણ સોસાયટી છે જે આરવી દેસાઈ રોડ પર આવેલી છે, જેમાં વસંત વિહાર શ્રેયસ સોસાયટી સહિત ત્રણ સોસાયટીઓ છે કે જ્યાં દૂષિત પાણી આવતું હોવાની તેમણે પોસ્ટ કરી છે, અને પોતે જ એ કામગીરી કરાવી હોવાની અને દૂષિત પાણી જે પાણીની નળીકામાંથી આવે છે તેના પણ ફોટા અંદર મૂક્યા છે, અને ત્યારબાદ સ્વચ્છ પાણી આવતા પણ ફોટા મૂક્યા છે। સૌથી મહત્વની વાત છે કે અધિકારીઓને જાણ કરવાની હોય છે, અને સત્તાધીશ પાર્ટીના જ જે નગરસેવિકા છે તે આવી રીતે નગરસેવકો પોતાના જ પક્ષનું મૂકતા નથી, ફોટા નથી મૂકતા, પરંતુ આ નગરસેવિકા પોતે જ પોતાના વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાની અને ત્યારબાદ પોતે કામગીરી કરાવી હોવાની પોસ્ટ મૂકતા વિવાદ સર્જાયો છે। અગાઉ પણ આ નગરસેવિકાએ પોતાના વિસ્તારમાં ઉબડખાબડ રસ્તા મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને અધિકારીઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે। આભાર તમામ વિગતો માટે કુણાલ। તો મહિલા કાઉન્સિલર જાગૃતિ કાકાએ આ વિસ્તારમાં આવતા દૂષિત પાણીની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે। શાસક પક્ષના જ કોર્પોરેટર આરવી દેસાઈ રોડની ત્રણ સોસાયટીમાં એક અઠવાડિયાથી દૂષિત પાણી આવતા તેમણે પોસ્ટ કરી, જેમાં શ્રેયસ અને વસંત વિહાર સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા છે। સીધી અધિકારીને રજૂઆતની જગ્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા આ વિવાદ સર્જાયો છે। તો આ પહેલાં પણ વિસ્તારના રસ્તાના ડ્રેનેજની કામગીરીમાં રસ્તા ઉબડખાબડ બનતા પણ તેમણે પોસ્ટ મૂકી હતી, એટલે કે પોતે શાસકમાં છે અધિકારીઓને કહેવાના બદલે તેમણે આ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતા વિવાદ સર્જાયો છે। આ સોસાયટીમાં દૂષિત પાણી આવી રહ્યું છે। ત્યારે ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકા અમારી સાથે જોડાઈ ગયા છે। જાગૃતિબેન નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જાગૃતિબેન, આપ કોર્પોરેટર છો, અધિકારીને પણ કહી શકતા હતા, પરંતુ આપણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શા માટે મૂકી? શું અધિકારી આપનું સાંભળતા નથી? ના, તમારો જે સોશિયલ મીડિયામાં પ્રિન્ટ મીડિયાએ જે મેસેજ આપ્યો તે ખોટો છે। અધિકારીઓએ સાંભળ્યું, તાત્કાલિક કામગીરી ચાલુ કરાવી એ ફોટો મૂક્યો છે, કે જે બે પોસ્ટ છે, જુઓ, ગંદુ પાણી આવતું હતું તે છે, અને તરત પછી કામગીરી કરાવી અને ચોખ્ખું પાણી આવ્યું છે। તો એક અઠવાડિયા પછી કામગીરી કરી? બધી જ જગ્યાએ કામગીરી ચાલુ હતી, એટલે એક વીકમાં પહેલા એ લોકોએ સેમ્પલ લીધા, પાણીમાં કન્ટામિનેશન દેખાયું, એટલે તાત્કાલિક અધિકારીઓએ કામગીરી ચાલુ કરી। બિલકુલ, એટલે કે એ તાત્કાલિક આપ કહી રહ્યા છો, વારંવાર તાત્કાલિક કામગીરી ચાલુ કરી, પરંતુ આ સોસાયટીમાં એક અઠવાડિયાથી ગંદુ પાણી આવતું તો આપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે। પોસ્ટ મેં સોશિયલ મીડિયામાં પોસ્ટ એ કરી છે કે ગંદુ પાણી આવતું હતું, તાત્કાલિક અધિકારીઓને જાણ કરતા ખબર પડી કે અહીંયા કન્ટામિનેશન છે, એટલે કન્ટામિનેશનના લીધે કામગીરી ચાલુ કરી અને પાણી ચોખ્ખું આવી ગયું, એ રીતની મારી પોસ્ટ। ઓકે, જાગૃતિબેન એક સવાલ, કે એક અઠવાડિયા દરમિયાન ગંદુ પાણી આવ્યું આપના વિસ્તારમાં, તો આપે રહીશો માટે શું વ્યવસ્થા કરી હતી એ દરમિયાન જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થઈ? પાણીના રહીશોએ પાણીના ટેન્કર માંગ્યા, અમે એમની ત્યાં પાણીના ટેન્કર જેવી રીતે માંગ્યા એ તેમની ત્યાં પહોંચાડ્યા છે। આભાર જાગૃતિબેન, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।